અસલામુ અલેકુમ વિદ્યાર્થીઓ, ધોરણ ત્રણ આસપાસમાં પુસ્તકમાં આપણે રિવિઝન કરાવી રહ્યા છીએ વિદ્યાર્થીઓ. પેજ નંબર 133 થી 135નું આપણે ચલાવીશું. તો ચાલો વિદ્યાર્થીઓ, તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છો? તમે જે પ્રાણીઓને ખવડાવ્યું હોય તેનું નામ લખો. તો કૂતરો, દૂધ, રોટલી અને બિસ્કીટ, બિલાડી, દૂધ અને રોટલી, કબૂતર, જુવાર અને બાજરીના દાણા, પોપટ, લીલા મરચાં અને જામફળ, મરઘી, બાજરી, ઘઉં અને મકાઈનો દાણો. વિચારો એટલે લખો, પંખીને શું ખવડાવી શકાય? તમે કયા પંખીઓને ખવડાવ્યું? બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે? તમારી પાસે યાદીમાં આ નામ છે, શોધો અને શું તે શું ખાય છે. ઉંદર, ખિસકોલી, વંદો, વાંદરો, ભૂન, કરોળીઓ, ચામાચીડી, ગરોળી અને કાગડો. કોઈ પ્રાણી કે પંખીને તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે લખો. હા, એકવાર હું અગાસીમાં બેસીને કેરું ખાતો હતો ત્યારે એક વાંદરો મારા હાથમાંથી કેરું લઈને ભાગી ગયો અને દૂર ઝાડ પર બેસીને તે ખાઈ ગયો. સમજો અને જોડો કોણ શું ખાય છે. જુદા જુદા રંગની લાઈન દોરો. તો ગરોળી બરાબર છે, મચ્છર, કીડી, ચકલી, અલગ અલગ તમે જોઈ શકો છો. તે તમે શું ખાય છે તે એના ઉપર લાઈન કરવાની છે. યાદ કરો અને લખો, પ્રાણીઓના નામ લખો. તમે અડક્યા છો, કૂતરો, બિલાડી, ગાય, બકરી. તમે અડક્યા નથી, સસલું, હાથી, ઘોડો, ઊંટ. તમે અડી શકવાના નથી, વાઘ, મગર, સાપ અને વીંછી. આપણે ઘણા પ્રાણીઓની નજીક કડરવાના કે નુકસાન થવાના દરથી પાસે જતા નથી. ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ. તે આપણા ઘરમાં કે આપની આસપાસ રહે છે. તેમાંના કેટલાક પ્રાણીઓ આપની મદદ કરે છે. નીચેના ચિત્રો વાંચો અને વર્ગમાં ચર્ચા કરો. મારી રાણીના બગીચામાં કેરીઓ લાવો. કેટલી સરસ કેરીઓ છે. રાણીજી, જો પંખીઓ ખાઈ ગયા ન હોત તો આના કરતાં બમણી કેરીઓ હોત. શું કહ્યું મેં? પંખીઓ કેરીઓ ખાઈ ગયા. તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા? મને માફ કરો, હું એક પણ પંખી બગીચામાં આવી નહીં દઉં. એ ગયા વર્ષે કરતાં ઓછી કેરીઓ છે. તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા? રાણીજી, મેં તેમને રોક્યા હતા. મેં એક પંખી આવવા દીધું ન હોત તો, પરંતુ આ વર્ષે કેરીઓ ખાઈ ગયા. જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડાઓને ખાઈ જાત અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવી પડત. બરાબર છે. તો વિદ્યાર્થીઓ, પેજ નંબર 133 થી 135 સુધી તમારે પાઠનું વાંચન કરવાનું છે, પાઠનું રિવિઝન કરવાનું છે. વિદ્યાર્થીઓ, પેજ નંબર 133 થી 135 તમારે કરવાનું છે. અલ્લાહ હાફિઝ.